નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા રવિવારે આપણે પ્રકરણ 5ના પ્રેક્ટિકલ જોયા, પણ મને એમાં સંતોષ ન થયો. એટલા માટે મેં ફરીથી એ વિડીયો બનાવ્યો છે, તો આપ સૌ સમજીને શાંતિથી જોજો. તો સૌ પ્રથમ અહીં તમને જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે નંબર, આઈટમ, ક્વોન્ટિટી, રેટ, 5 આઈટમ લીધી છે બરાબર, અને એની ક્વોન્ટિટી અને એનો રેટ કે એક વસ્તુની કિંમત કેટલી છે. હવે મારે અમાઉન્ટ શોધવી છે, તો અમાઉન્ટ શોધવા માટે હું અહીંયા અમાઉન્ટ લખીશ સૌથી પહેલા તો, અને એન્ટર કરીશ. ત્યારબાદ અમાઉન્ટ શોધવા આપણે શું કરીએ, તો ક્વોન્ટિટી ગુણ્યા એનો જે રેટ છે, તો એ રેટ સાથે આપણે એનો ગુણાકાર કરીએ એટલે આપણને અમાઉન્ટ મળે છે. તો અહીં ગુણાકાર માટે જે ફંક્શન છે, જે સૂત્ર છે, એ છે પ્રોડક્ટ. હંમેશા કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીએ તો એ હંમેશા બરાબરની નિશાનીથી જ કરવામાં આવે છે. તો અહીં બરાબરની નિશાની અને લખશું આપણે PRODUCT, પ્રોડક્ટ, કોડ કાઉન્ટ્સ, અને કોમ્પ્યુટરની જે ક્વોન્ટિટી અને રેટ છે એને સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કર્યા પછી કોડ કાઉન્ટ્સ પૂર્ણ કરવાનું અને એન્ટર, એટલે આપણને એની અમાઉન્ટ મળે છે. હવે બીજી જે 4 આઈટમ છે એનું અમાઉન્ટ આપણે આ રીતે નથી, આ રીતે પણ તમે શોધી શકો, પણ એમાં ટાઈમ બગડે છે, એટલા માટે આપણે જે કોમ્પ્યુટરની અમાઉન્ટ શોધી છે એની પર સેલ પોઈન્ટર લઈ જવાનું, અને એ સેલ સિલેક્ટ કરીએ આપણે તો ત્યારે જુઓ જમણી બાજુ ખૂણામાં એક નાનો ડોટ દેખાય છે તમને, ચોરસ, એની પર માઉસનો પોઈન્ટર લઈ જઈએ એટલે વત્તાની નિશાની આવે છે, અને એ વત્તાની નિશાની આવતા આપણે માઉસનું ડાબી બાજુનું બટન દબાવી રાખીને એને ટ્રેક કરશું, ક્યાં સુધી આપણી જેટલી આઈટમ છે ત્યાં સુધી, અને છોડી દઈશું. તો શું થશે કે બાકીની જે આઈટમ છે એની અમાઉન્ટ છે તે એની જાતે આપમેળે શોધાઈ જશે. ત્યારબાદ હવે ટોટલ આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે, તો એના માટે આપણે ટોટલ અમાઉન્ટ, ટોટલ અમાઉન્ટ શોધવા માટે જે ફંક્શન છે, જે સૂત્ર છે, એ છે સમ. તો બરાબરની નિશાની SUM, સમ, કોડ કાઉન્ટ્સ, અને આ અમાઉન્ટ જે છે એ અમાઉન્ટને સિલેક્ટ કરી દેવાનું છે. 5 આઈટમના અમાઉન્ટને સિલેક્ટ કરવાનું છે, કાઉન્ટ્સ પૂરો અને એન્ટર, એટલે આપણે ટોટલ કેટલા રૂપિયા ચૂકવવાના છે એ આપણને મળે છે. તો અહીં 1,97,500 રૂપિયા આપણે ટોટલ ચૂકવવાના રહે છે. હવે તમને એમ કહેવામાં આવે કે આ જેટલું પણ અમાઉન્ટ છે એની પર 5% ટેક્સ આપવાનો છે, તો આપણે અહીંયા 5% ટેક્સ, 5% ટેક્સ આપણે કઈ રીતે શોધીએ, તો જે ટોટલ અમાઉન્ટ છે આપણું એ ટોટલ અમાઉન્ટ ગુણ્યા 5% ભાગ્યા 100, તો અહીંયા ટોટલ અમાઉન્ટને સિલેક્ટ કરશું, ગુણ્યા 5 અને ભાગ્યા 100, એટલે આપણને મળશે જે ટોટલ ટેક્સ છે એ ટેક્સ મળશે. હવે આપણે નેટ અમાઉન્ટ કે આપણે ચોખ્ખા કેટલા રૂપિયા ચૂકવવાના છે, તો ટોટલ અમાઉન્ટ અને વત્તા જે ટેક્સ છે એ ઉમેરીએ એટલે આપણે નેટ અમાઉન્ટ આપણે કેટલા ચૂકવવાના છે આપણને ખબર પડે. તો અહીં બરાબરની નિશાની ટોટલ અમાઉન્ટને સિલેક્ટ કરવાનું, વત્તા ટેક્સ અને એન્ટર, એટલે આપણે ટોટલ 2,07,375 રૂપિયાનું ટોટલ આપણે બિલ ચૂકવવાનું રહેશે. હવે બીજું, અહીં મેં જે આ બિલ બનાવ્યું છે તો એ કંપનીનું નામ નથી, તો મારે એ કંપનીનું નામ લખવાનું રહી ગયું છે અને હવે મારે લખવું છે, તો એના માટે હું આ 1 નંબરની જે રો છે એને સિલેક્ટ કરીશ, રાઇટ ક્લિક, ઇન્સર્ટ અને એન્ટાયર રો, ઓકે, એટલે અહીં 1 તમારી રો ઉમેરાઈ જશે. અહીં હું લખીશ કંપનીનું નામ સંજય એન્ડ
कंपनी एंटर। हवे आ संजयन कंपनी छे ए एक જ સેલ માં છે પણ મારે આ જે આખું આપણું બિલ છે એની સેન્ટર માં જોઈએ છે તો એના માટે હું શું કરીશ એ થી લઈને ઈ સુધી આપણું જે બિલ ની જે લખાણ છે ને સિલેક્ટ કરીશ A1 થી E1 અને ત્યાર પછી અહી મર્જ સેલ છે એ મર્જ સેલ પર ક્લિક કરીશ અને સેન્ટર। અક્ષર તમારે મોટા કરવા હોય તો તમે અહીંથી અક્ષર પણ મોટા કરી શકો છો, બોલ્ડ પણ કરી શકો છો। તો આ આપણું બિલ ફાઇનલી આપણું બિલ બની ગયું છે। આભાર વિદ્યાર્થી મિત્રો।